ચલો આજે આપણે 10માં એસીબીએક 4 ચેપ્ટર નંબર 2 જે છે સાયન્સ નું એમાં આજે આપણે થોડા આગળ વધીશું પ્રવૃત્તિ નંબર 2.7 છે એમાં શું છે કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરો હવે ધાતુ એટલે આપણે જાણીએ છીએ કે જેની આઉટર ઓર્બિટ એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન હોય એ 1 2 અને 3 ઇલેક્ટ્રોન બીજી કોઈ ધાતુને આપી દે છે એટલે કે બીજાને આપીને પોતે શું બને છે ધન બને છે અને આપણે ધાતુ કહીએ છીએ એનાથી ઊંધું જો અધાતુ હોય તો જેની બાહ્યતમ કક્ષામાં 5 6 અને 7 ઇલેક્ટ્રોન હોય 3 2 અને 1 ઇલેક્ટ્રોન લઈને એ શું બની જાય છે અધાતુ બની જાય છે તો આપણને ખબર છે કોપર કોપરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કોપરની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો કોપર શું કરશે કોઈ પણ હોય એને 2 ઇલેક્ટ્રોન આપી દેશે અને શું બની જશે એ ધાતુ બની જશે બરાબર તો આમાં આપણે શું જાણવાનું છે કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરો તો આપણે પ્રવૃત્તિ એક્ઝામમાં પૂછાય નહીં પણ જે એક્ઝામમાં પૂછાય એ જોઈ લઈએ આપણે કે શું કીધું છે કે ધાતુનો ઓક્સાઇડ હવે ધાતુનો ઓક્સાઇડ એટલે કોપર એક ધાતુ કહેવાય તો કોપર ઓક્સાઇડ એટલે CuO એની એસિડ સાથે પ્રક્રિયા કરવાની હતી તો એસિડ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ તો CuO +2HCl ગિવ્સ તો પ્રોસેસ કરીએ તો શું બનશે CuCl2 CuCl2 એટલે કોપર ક્લોરાઇડ અને શું મળે છે પાણી મળે છે હવે બેલેન્સ જોઈ લો તો આ બાજુ Cl2 છે તો અહીંયા પણ Cl2 છે ને અહીંયા H2 છે તો અહીંયા પણ H2 છે કારણ કે આ બાર બે ગુણાયેલા છે એટલે એના માટે તો Cu1 તો Cu અહીંયા પણ 1 છે બરાબર તો બેલેન્સ થઈ ગયું બંને બાજુ હવે તમને એક્ઝામમાં આવો પ્રશ્ન આવે કે કોપર ક્લોરાઇડની જો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો કોપર ક્લોરાઇડની કોઈ પણ એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું બને છે અને દ્રાવણના રંગમાં શું ફેરફાર થાય છે તો કોપર ઓક્સાઇડ હોય એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો કોપર ક્લોરાઇડ મળે છે અને પાણી મળે છે અને આ દ્રાવણનો જે રંગ હોય છે એ કેવો હોય છે વાદળી લીલો કેવો હોય છે વાદળી લીલો આ વાત થઈ કોપર ઓક્સાઇડની હવે એ જ રીતે બેઝ ઓક્સાઇડ કોને કહે છે ધાત્વિક હવે આ હતી પ્રોસેસ કોની જોડે આ પ્રોસેસ હતી આપણી એસિડ જોડે હવે આગળ જોઈશું આપણે કે બેઝ ઓક્સાઇડ કોને કહે છે ધાત્વિક ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે શું જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવતા હોય એને બેઝિક ઓક્સાઇડ કહે છે જેમ કે જે ઓક્સાઇડ એટલે અહીંયા સોડિયમ ઓક્સાઇડ છે અહીંયા શું છે સોડિયમ ઓક્સાઇડ હવે Na2O આ કઈ રીતે બને છે તો Na ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 2 Na ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 2 તો Na ની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય એટલે Na પ્લસ ઓ ની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે O2- તો શું થશે આ 2 જે છે એ Na માં જતો રહેશે તો Na2 અને અહીંયા જે પ્લસ 1 હતો એ O માં જતો રહેશે એટલે Na2O બને છે આ રીતે કોઈ પણ ઓક્સાઇડનું તમે સમીકરણ બનાવી શકો છો એ જ રીતે આપણે જોઈએ આમાં તો CuO માં જોઈ લઈએ તો CuO તો Cu માં બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હતા એટલે Cu2+ એ જ રીતે ઓક્સિજનમાં બાહ્યતમ કક્ષામાં O2- એટલે આ +2 અને આ -2 કેન્સલ થઈ જશે એટલે CuO જ બની જશે શું બની જશે Cu આ પ્રકારે તમે કોઈ પણ ઓક્સાઇડનું તમે સૂત્ર બનાવી શકો છો બરાબર તો અહીંયા શું લખેલું છે ધાત્વિક ઓક્સાઇડ ધાત્વિક ઓક્સાઇડમાં અહીંયા કયો ઓક્સાઇડ લીધેલો છે સોડિયમ ઓક્સાઇડ તો સોડિયમ ઓક્સાઇડનું છે Na2O છે તો સોડિયમ ઓક્સાઇડ તમને આપેલું છે એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે તમારા પાણી સાથે તો H2O સાથે પ્રક્રિયા કરી છે તો એમાં શું બનશે બેઝ તો બેઝ Na2O છે મેં હમણાં જ કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે જેની પાછળ OHO હોય જેની પાછળ Cl હોય અથવા જેની પાછળ SO4 હોય એ બધા આપણા શું હોય છે બેઝ હોય છે તો આ શું બની ગયું બેઝ ફરીથી જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનતો હોય એને બેઝિક ઓક્સાઇડ કહેવાય જેમ કે Na2O આ એક ઓક્સાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરી તો એને OH બની ગયું એ જ રીતે નીચે આપેલું છે તમને કે એસિડિક ઓક્સાઇડ કોને કહે છે અને અધાત્વી ઓક્સાઇડ કેવા પ્રકારનો ઓક્સાઇડ છે તો આમાં શું બનતું હતું કે પાણી સાથે પ્રક્રિયા કરવાથી શું બનતું હતું હાઇડ્રોક્સાઇડ એ જ રીતે આમાં પાણી સાથે પ્રક્રિયા કરીને શું બને છે જુઓ તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવતા હોય આમાં શું બનાવતા હતા બેઝ અને આમાં શું બનાવે છે એસિડ તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવતા હોય તેમને એસિડિક ઓક્સાઇડ કહે છે હવે અધાત્વીય ઓક્સાઇડ એ એસિડિક ઓક્સાઇડ છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો સલ્ફ્યુરસ એસિડ બને છે શું બને છે સલ્ફ્યુરસ એસિડ યાદ રાખો અહીંયા SO3 છે જો SO4 હોય તો સલ્ફ્યુરિક એસિડ થઈ જાય બરાબર હવે CaOH ટ્વાઈસ આ એક કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પાછો OH આવ્યો OH એટલે બેઝ બેઝની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રોસેસ કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ જે આપણે ક્ષાર કહીએ છીએ હા ક્ષારમાં એટલે કે એક પ્રકારનું બેઝ બેઝમાં એક બીજી વસ્તુ એડ કરી લો આપણે કે બેઝ એટલે Cl હોય SO4 હોય CO3 હોય એ પણ બેઝમાં જ આવે અને પાણી આમ અધાત્વીય ઓક્સાઇડ સ્વાભાવિક કેવા હોય છે એસિડિક હોય છે કેવા હોય છે એસિડિક હોય છે ઉદાહરણ તરીકે SO2 છે પછી Cl2O7 છે CO2N2O5 બરાબર નાના નાઇટ્રસ ઓક્સાઇડ કહેવાય ફરીથી જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવતા હોય તેને એસિડિક ઓક્સાઇડ કહે છે જેમ કે અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે કારણ કે તે પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે
જેમ કે SO2 ને H2O સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરસ એસિડ બનાવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રોસેસ કરીને ક્ષાર બનાવે છે અને પાણી બનાવે છે બરાબર હવે પ્રવૃત્તિ નંબર 2.8 હવે આ પ્રવૃત્તિમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં જુદા જુદા તમે પદાર્થો લો અને વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કે નહીં ચેક કરો હવે વિદ્યુત પ્રવાહનું વહન આપણે હવામાં તો માપી ના શકીએ એના માટે એક બલ્બ જોડેલો છે બરાબર છે તો હવે જો બલ્બ પ્રકાશિત થશે તો વિદ્યુત પ્રવાહનું વહન થશે જો બલ્બ પ્રકાશ ના થાય તો વિદ્યુત પ્રવાહનું વહન ના થાય જો વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો એનો મતલબ એમ કે આની અંદર કોઈક એવા આયન હોવા જોઈએ કે જે વિદ્યુત પ્રવાહનું વહન થવા દે છે કારણ કે જો એ બેટરી છે તો બેટરીમાંથી પ્રકાશ આપણે આગળ જવા દેતા હોય સોરી બેટરીમાંથી આપણે વિદ્યુત પ્રવાહ આગળ જવા દેતા હોય જો પાથ કમ્પ્લીટ થાય તો જ વિદ્યુત પ્રવાહનું વહન થાય અહીંયાથી પાથ તૂટી જતો હોય તો વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં તો એટલે જ આપણને ખબર પડશે જો બલ્બ પ્રકાશિત થાય તો આમાં કંઈક આયનો ઉત્પન્ન થવાતા હોવા જોઈએ કે જે વિદ્યુત પ્રવાહનું વહન થાય જો બલ્બ પ્રકાશિત ના થાય તો આમાં આયનો ઉત્પન્ન થશે નહીં તો એના માટે આપણે બીકરમાં જુદા જુદા પદાર્થો લઈએ છીએ પહેલાં તો સાધનોની ગોઠવણી જોઈ લઈએ તો એક બલ્બ છે બેટરી છે સ્વિચ છે બીકર છે અહીંયા એક ખીલી છે હવે ખબર છે આયન આયન એટલે વિદ્યુત પ્રવાહનું સુવાહક કહેવાય એટલે આમાંથી પ્રવાહ પસાર થશે આમાં મેં હાઇડ્રોક્લોરિક એસિડ લીધેલું છે અને રબરનો એક બૂચ આપેલો છે હવે આપણે જુદા જુદા પદાર્થો લઈને ચેક કરીએ તો કેવા છે જુદા જુદા પદાર્થો જોઈ લો તો એક હાઇડ્રોક્લોરિક એસિડ છે તો એમાં પ્રકાશિત થાય છે કેમ હાઇડ્રોક્લોરિક એસિડમાં એચ પ્લસ ને સીએલ માઇનસ બે આયનો હોય તો આમાં એચ પ્લસ આયન મુક્ત થાય એ જ રીતે એચ ટુ એસો ફોર તો એચ ટુ એસો ફોરમાં પણ એચ પ્લસ અને એસો ફોર ટુ માઇનસ તો આમાં બળ પ્રકાશિત થાય છે કેમ કારણ કે એચ પ્લસ આયન મુક્ત થાય છે એ જ રીતે ગ્લુકોઝ સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ તો આમાં પ્રકાશિત થતો નથી કારણ કે આમાં એચ પ્લસ આયન કે ઓએચ માઇનસ આયન એમાંથી બંનેમાંથી કોઈ આયન જ હોતા નથી બરાબર હવે આલ્કોહોલ લઈએ તમે સી ટુ એચ ફાઈવ ઓ ફાઈવ સી ટુ એટલે ઇથેનોલ હવે આ આપણે આગળ જોઈશું એ વખતે તમને ડીપમાં સમજાવીશું અત્યારે યાદ રાખીશું કે આ ઇથેનોલ છે એ બલ્બ પ્રકાશિત થતો નથી કેમ કારણ કે એમાં એચ પ્લસ કે ઓએચ આયન ઓએચ માઇનસ આયન મુક્ત થતા નથી ઇન શોર્ટ કે કોઈ પણ પદાર્થ હોય કોઈ પણ દ્રાવણ હોય જો તેમાં આયન વિદ્યુત પ્રવાહનું વહન કરતા આયનો જ હોય નહીં તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં તો આમાં આલ્કોહોલ આપેલો છે ઇથેનોલ એમાં એચ પ્લસ ને ઓએચ આયનો મુક્ત થાય છે હવે એને ઓએચ પ્રકાશિત થાય કે આપણને ખબર છે આમાંથી ઓએચ મુક્ત થશે એ જ રીતે સીઓ ઓએચ ટ્વાઇસ તો આમાં પણ ઓએચ આયન ઓએચ માઇનસ આયનો મુક્ત થશે આમ બલ્બ પ્રકાશિત થાય તો એના માટે જો એસિડ હશે તો એમાંથી એચ પ્લસ આયન મુક્ત થશે અને જો બેઝ હશે તો એમાંથી ઓએચ માઇનસ આયનો મુક્ત થતા હોવા જોઈએ તો અવલોકનથી આપણને શું ખબર પડી તો અવલોકન તો ગ્લુકોઝ અને આલ્કોહોલ હોય તો એમાંથી હાઇડ્રોજન હોય છે એટલે કે એચ આયન તો હોય છે પરંતુ એસિડની માફક વર્ગીકૃત થતા નથી કેમ કારણ કે દ્રાવણ તરીકે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ આપણે ઉમેરીએ છીએ ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરીએ તો અવલોકનમાં શું જાણવા મળે છે કે બંને દ્રાવણો બલ્બ પ્રકાશિત કરતા નથી કેમ કારણ કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ વહન થતો નથી એવું કેમ થાય છે કે ઇથેનોલ ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી આયનીકરણ એટલે એચ પ્લસ એના માઇનસ આયન જો મુક્ત થતા હોય ને તો એના આયનીકરણ કહેવાય પરિણામે તેમાં એચ પ્લસ આયનો મુક્ત થતા નથી જ્યારે એસિડમાં એચ પ્લસ આયનો મુક્ત ના થતા હોય તો એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં જો એચ પ્લસ આયન મુક્ત થતા હોય તો જ વિદ્યુત પ્રવાહનું વહન થાય જો વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી બલ્બ પ્રકાશિત થતો નથી તો આપણે કહી શકીએ કે આલ્કોહોલ અને ગ્લુકોઝમાં કોઈ પણ પ્રકારના આયનો મુક્ત થતા નથી એ જ રીતે ક્વેશ્ચન નંબર 22 શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુત પ્રવાહનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી કારણ કે આપણને ખબર છે નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી હોય એમાં કોઈ પણ આયનો હોય નહીં આયનો જ ના હોય તો એમાંથી અશુદ્ધ આયનો ના હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં જ્યારે વરસાદનું પાણી હોય તો એમાં એસિડ સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ટ્રાયોક્સાઇડ એ પ્રકારની એસિડની અશુદ્ધિઓ હોય છે અને એ અશુદ્ધિઓ હોવાથી આયનો મુક્ત થાય એસિડની અશુદ્ધિઓ તો એચ પ્લસ આયન મુક્ત કરે એચ પ્લસ આયન મુક્ત કરે તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય એના માટે નિસ્યંદિત પાણીમાં વિદ્યુત પ્રવાહનું વહન ના થાય પરંતુ વરસાદી પાણીમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે બરાબર